तो विद्यार्थी मित्रों फरी पाछा जे आपणे आ कुदरतना सानिध्यमां एकत्र थया छीए त्यारे आ सुंदर अने रमणीय वातावरणमां छेल्ले आपणे वैष्णवजन काव्यनो जे अभ्यास कर्यो हतो अने ज्यां सुधी आपणे आ वैष्णवजन काव्यने भण्या हता त्यांथी आजनी आ अति रमणीय कुदरतनी जे लीला छे अने ए लीलाना दर्शन भक्त कवि नरसिंह मेहताए करी अने पोताना जीवनने धन्य कर्युं हतुं। ए भक्त कवि नरसिंह मेहता आपणने एक सारा माणस कोने कहेवाय, ए सारा माणसनी संगतमां आपणे आवीए तो आपणुं शुं कल्याण थाय एना विशेनी वात वैष्णवजन काव्यमां करी हती। पहेलुं सारा माणसनुं लक्षण कवि नरसिंह मेहता एवुं बतावता हता કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે ને મન અભિમાન ન આણે રે। એટલે કે જે બીજાના દુઃખને જાણે છે એને મદદ કરે છે પણ મદદ કર્યાનું મનમાં કોઈ દી અભિમાન લાવતો નથી એ માણસને વૈષ્ણવજન એટલે કે ભગવાન વિષ્ણુનો ભક્ત। સાદો અર્થ લઈએ તો સારો માણસ સજ્જન માણસ કહેવાય। બીજું લક્ષણ આપણે એવું જોયું હતું કે સારો માણસ આખા વિશ્વમાં સમગ્ર લોકમાં સૌને આદર અને માન આપે છે, જે ક્યારેય કોઈની નિંદા ટીકા કે ઈર્ષા કરતો નથી, જેના મુખેથી બોલાતી વાણી જેના હાથેથી થતા કાર્ય અને જેના મનમાંથી આવતા વિચારો એ હંમેશા પવિત્ર શુદ્ધ હોય છે। અને આ ભક્ત કવિ એમ કહે છે કે એ માણસ તો ધન્ય છે જ, પણ આવા માણસને જન્મ આપનાર જનેતા પણ ધન્ય છે। અને તે દિવસે છેલ્લે મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે ઘણી વખત આપણા સમાજમાં માં બાપ થકી દીકરાઓની ઓળખ હોય તો ક્યારેક એવું બનતું હોય કે પોતાના સંતાનો થકી માતા પિતા એની એક જુદી ઓળખ પામતા હોય છે। તો અહીં એ બે આપણે સારા માણસના લક્ષણની ચર્ચા કર્યા બાદ હવે ત્રીજું લક્ષણ એ આજે આપણે ભણવાની શરૂઆત કરીએ। સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે જીહવા થકી અસત્ય ન બોલે પરદ્રવ્ય નવ જાલે હાથરે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે। સમદ્રષ્ટિ આ શબ્દ સમૂહ છે, જે સમાન દ્રષ્ટિ રાખે તે એટલે સમદ્રષ્ટા, સમાન દ્રષ્ટિ રાખવી એટલે સમદ્રષ્ટિ, સમ એટલે સમાન, દ્રષ્ટિ એટલે નજર। સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી એટલે કે જેની બધા જ પ્રત્યે એક સરખી દ્રષ્ટિ હોય, દરેક ચીજ વસ્તુઓને એ એક સમાન દ્રષ્ટિથી જુએ છે, ક્યાંય કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખતો નથી। તૃષ્ણા ત્યાગી, તૃષ્ણાના બે અર્થ થાય, તમને ખ્યાલ હોય તો તમે સાતમા આઠમા ધોરણમાં મૃગ તૃષ્ણા નામનું કાવ્ય કવિ કાંતનું ભણીને આવ્યા, ત્યાં આગળ તમે જુઓ કે મૃગ એટલે હરણ અને તૃષ્ણા એટલે તરસ, એટલે તૃષ્ણાનો એક અર્થ થાય તરસ, પેલી હરણી હોય ઉપરથી ખૂબ તાપ પડતો હોય અને વેરાન જંગલમાં એકલી પડી ગઈ હોય અને
दूर दूर आभासी जल देखात होने जोई अने एने लागेली तरस ए बुझावा माटे दौड़ी रही है। ये दृश्य ने ध्यान में राखी अने कवि कांते एक काव्य लखेलू मृग तृष्णा। अहीं तृष्णा त्यागी, अहीं तृष्णा नो अर्थ थाय छे इच्छा। आ इच्छा एटले कई इच्छा नी वात छे? तो के तमे अत्यारे दसमा धोरणमां छो, नवमा धोरणमां तमे हता त्यारे तमने पप्पाए कहेलू के तू सारा टका लाव्या तो तने हूँ सरस मजानी साइकल अपावीश, અને તમે એ પરિણામ લાવી બતાવ્યું એટલે સાયકલ અપાવી। હવે દસમું ધોરણ એટલે તો બોર્ડનું વર્ષ, એટલે તમે સામેથી તમારી ઈચ્છા વ્યક્ત કરશો કે પપ્પા નવમા ધોરણમાં મને સાયકલ અપાવી તો હું દસમા ધોરણમાં સારું પરિણામ લાવું તો મને શું અપાવશો। વળી આગળ આગળ જેમ જેમ આપણી એક ઈચ્છા પૂરી થતી જાય છે એમ આપણી અંદર બીજી ઈચ્છા જાગૃત થતી જાય છે। પણ કવિ એમ કહે છે કે સારો માણસ એને કહેવાય કે જે જેટલું મળે એનાથી એને એટલો સંતોષ થાય છે। એણે પોતાની ઈચ્છાઓનો શું કરેલો છે? ત્યાગ કરવો છે। ત્યાગ કરવો છે એટલે કોઈ ઈચ્છા જ નથી રાખતો, ત્યજી દેવું। જે સમાન દ્રષ્ટિ રાખે છે, જેણે ઈચ્છાઓનો ત્યાગ કરેલો છે, પરસ્ત્રી જેને માતરે, પરસ્ત્રી એટલે બીજાની સ્ત્રી છે, બીજાની બેન છે, બીજાની પત્ની છે, એને એ માતાની દ્રષ્ટિથી જુએ છે, એના પ્રત્યે ક્યાંય કુદૃષ્ટિ રાખતો નથી। જીહવા થકી અસત્ય ન બોલે, જીહવાનો એક અર્થ થાય જીભ। જીહવાનો અર્થ શું થાય? જીભ। આગલા ક્લાસમાં મેં તમને કહ્યું હતું ને કે આપણા જીવનમાં વાણીનો મહિમા છે, તમે શું બોલો છો ને એનું મહત્ત્વ છે ને, એના કરતાં તમે જે બોલો છો ને એ કેવી રીતે બોલો છો ને એનો મહિમા વધારે છે। મેં તે દિવસે એ પણ કહ્યું હતું કે આપણા દેશની અંદર રામાયણની કથા કહેનાર એ ઘણા બધા કથાકારો છે, પણ મુરારી બાપુની કથા જ્યાં બેસે ત્યાં સાંભળવા માટે જનસંખ્યા એ ખૂબ હોય એનું કારણ શું? રામાયણ તો એક જ છે, જે રામાયણનો પાઠ એ તમારી શેરીમાં બેઠેલી એક રામકથાની અંદર રામકથાનું પાન કરનાર અથવા તો રામકથાનું જે આપણી સામે રજૂ કરનાર જે કથાકાર છે એ જ રામાયણનો ઉપયોગ કરે છે જે મોરારી બાપુ કરે છે, પણ તેમ છતાં જનસંખ્યામાં જનમેદનીમાં આવડો મોટો ફરક દેખાય છે। એ પાછળનું કારણ, એ કારણ હોય તો માત્ર બાપુની કથા કહેવાની એક રીત છે, એ બધા કરતાં જુદી રીતે મૂકે છે। તો અહીંયા એ વાત મુખ્ય કેન્દ્રમાં છે કે જીભ બધાને આપી છે, વાણી બધા બોલે છે, ગુજરાતમાં રહેતા હોય બધા ગુજરાતી જ બોલે છે, મારા મુખેથી બોલાઈ રહેલી ગુજરાતી એ ક થી જ્ઞ સુધીના અક્ષરો સાથે સ્વર અને વ્યંજનોના મિશ્રણ સાથેની જ વાક્ય રચનાઓ હું બોલું છું, બધા એ જ બોલે છે। ભાષાનું નક્કી કરેલું માળખું એક જ છે, છતાં ઘણા બોલે એ આપણને સાંભળવું ગમે છે, ઘણા ગમે બોલે એ આપણને બિલકુલ સાંભળવું ન ગમે, ઘણા બોલતા હોય તો આપણને એવું થાય કે આને સાંભળ્યા જ કરીએ। આનું કારણ શું? વાણીનો પ્રભાવ છે, જીભ એ તમે કેવી રીતે ઉપયોગમાં લ્યો છો એનું મહત્વ છે। એટલે આ કવિ એમ કહે છે કે જીહવા થકી અસત્ય ન બોલે, આપણું જીવન છે ને એ આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે વિચારીએ ને તો બે પાસા સાથે જોડાયેલું છે, એમાંનું એક પાસું એટલે તો કે પાપ અને બીજું પાસું એટલે પુણ્ય। તમે સારા કામ કરો, કોઈકનું ભલું કરો તો તમારું એ પુણ્ય ગણાય છે, તમે કોઈકને હેરાન કરો, કોઈકને પરેશાન કરો, બીજાને દુઃખી કરો તો એનું તમને પાપ લાગે છે। તો આ એક પાપ અને પુણ્યના બે પલ્લાઓ છે,
એમાં આપણું જીવન અલગ ડુલક થયા કરે છે. બીજી બાબત એવીની એવી છે કે એક બાજુ સત્ય છે અને એક બાજુ અસત્ય છે. તમે સાચું બોલો છો, સાચું જીવો છો, તો તમે એ સારું કાર્ય કર્યું કહેવાય. તમે ખોટું બોલો છો, અસત્યના આશરે જીવો છો, તો એ તમે ખોટા જીવન તરફ દોરવાઈ રહ્યા છો. તો આ કવિ એમ કહે છે કે જીહવા થકી અસત્ય ન બોલે, જે ક્યારેય જીવનમાં જીભ થકી જીવે ત્યાં સુધી ખોટું બોલતો નથી. પરદ્રવ્ય નવજાલે હાથ રે. પરનો અર્થ આપણે આગળ જોયો, પર એટલે બીજાનો. અહીંયા દ્રવ્ય છે ને એ સાયન્સની ભાષામાં, વિજ્ઞાનની ભાષામાં દ્રવ્ય એટલે પ્રવાહી થાય, દ્રાવણ શબ્દ છે. કેમિકલ બધા હોય, કોઈ વિજ્ઞાનનો પ્રયોગ કરાવતા હોય ત્યારે એમ કે આ દ્રવ્યને આ દ્રવ્ય સાથે મિશ્રણ કરો, બરાબર. તો અહીંયા દ્રવ્ય છે એનો અર્થ થાય છે કોઈ પણ ચીજ, કોઈ પણ વસ્તુ. પર એટલે બીજાની હોય, ઝાલે એટલે પકડે. પણ કેવી રીતે? ખોટી રીતે. તો એ વૈષ્ણવજન નથી. કોઈને પૂછ્યા વગર, કોઈને ખબર ન પડે એ રીતે તમે એની વસ્તુઓ લઈ લો, જેને આપણી સાદી ભાષામાં કહીએ છીએ ચોરી કરવી, પૂછ્યા વગર લઈ લેવું. એક સારો સંસ્કારી વ્યક્તિ એને કહેવાય કે જે સગા ભાઈની કે સગી બેનની વસ્તુ લેવી હોય ને તો પણ એને એકવાર પૂછે કે બેન મારે તારી પેન્સિલની જરૂર છે, ભાઈ મારે તારો આજે શર્ટ પહેરી જવો છે, હું પહેરી જાઉં. તો તમારા ભાઈને કદાચ ખૂબ શર્ટ ગમતો હશે, તમારી બેન પાસે તમે પેન માગશો તો એને ખૂબ ગમતી હશે, તો એ તમને પ્રેમથી આપશે. પણ જો માગ્યા વગર લઈ લેશો અને એની ગમતી વસ્તુ લીધી હશે તો શું થાય છે આપણને બધાને ખબર છે. તો સારો માણસ એ છે કે જે બીજાની વસ્તુને ક્યારેય ખોટી રીતે લઈ લેતો નથી. તો આ ત્રીજું લક્ષણ થયું કે સારો માણસ એ બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે છે, જેણે ઈચ્છાઓનો ત્યાગ કરેલો છે, અને જે ક્યારેય કોઈની સ્ત્રી ઉપર કુદ્રષ્ટિ રાખતો નથી. જીભ થકી એ જીવે ત્યાં સુધી ક્યારેય ખોટું બોલતો નથી અને બીજાની વસ્તુ ચોરી કરી પૂછા વગર લેતો નથી. એ માણસને કવિ એમ કહે છે કે વૈષ્ણવજન કહેવાય. એ માણસ છે એ સારો માણસ છે. તો આ વૈષ્ણવજનનું ત્રીજું લક્ષણ થયું. એના પછીનું ચોથું લક્ષણ છે મોહ માયા વ્યાપે નહીં જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે. રામ નામ શું તાળી લાગી, સકળ તીર્થ તેના તનમાં રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પછીની કવિતાની આખી વાતમાં આ ભક્ત કવિ નરસિંહ મહેતા એ એવું લખે છે કે મોહ માયા વ્યાપે નહીં જેને. અહીંયા પણ બે શબ્દ છે, મોહ અને માયા. આપણે ત્યાં તમે જોજો, કોઈ વૃદ્ધ માણસ હોય ને એ બહુ કામ કર્યા કરે ને, એટલે ગામડામાં એને પછી એવું કહેવામાં આવે કે દાદા હવે મોહ માયા મૂકો તમે. તો આ મોહ માયાનો અર્થ શું લેશો આપણે? તો એના બેયના અલગ અલગ અર્થ છે. મોહ એટલે શું અને માયા એટલે શું? મોહનો અર્થ થાય આકર્ષણ, લગાવ. આ આકર્ષણ અને લગાવ એટલે કયું? માયા પ્રત્યેનું. અને માયા એટલે શું? તો કે કોઈ પણ પ્રકારની સમૃદ્ધિ, સંપત્તિ, પૈસા હોય, ધન હોય, સંતાનો હોય, દોલત હોય, આ કોઈ પણ પ્રત્યેનું આકર્ષણ છે, જે લગાવ છે, એને મોહ માયા કહેવાય. તો સારો માણસ છે એ મોહ માયામાં વ્યાપે નહીં એટલે શું? એને અસર નથી કરતી, એને જે મળે એનાથી સંતોષ મળે છે. ખૂટી લાલચામાં એ જીવતો નથી. શું એનું કારણ? શું તો કે દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે. દ્રઢ એટલે મક્કમ. આ વૈરાગ્ય શબ્દ છે ને
એ સાધુ સંત સમાજનો શબ્દ છે. વૈરાગી જીવન આપણે કોને કહેશું? તો કે જે માણસે સંસારનો ત્યાગ કરેલો છે. અને સંસારનો ત્યાગ કર્યા પછી જે માણસ ક્યારેય ખોટા મોહ માયામાં પૈસા ધન દોલત પાછળ દોટ નથી મૂકતો, જે મળે એનાથી સંતોષ મેળવે છે, એને વૈરાગી માણસ કહેવાય. આપણામાં આપણા સમાજમાં છે ને વૈરાગીની વાત એક જુદી છે કે જે બાળકો પતિ પત્ની લગ્ન ન કરે અને કેસરી વસ્ત્રો પહેરી અને સાધુ બની જાય એને વૈરાગી કહીએ છીએ, પણ ખરા અર્થમાં એવું નથી. વૈરાગીનો સીધો અને સાદો અર્થ કેવો છે? તો કે જે માણસ સંસારમાં પણ જીવતો હોય, લગ્ન કરેલા હોય, સંતાનો હોય, પણ પૈસા પાછળ દોટ ન હોય, આ બધું મારું છે એવી ભાવના ન હોય અને બધાયના સારા સંસ્કારો આપી એનું ઘડતર કરતો હોય, સીધું સાદું અને સરળ જીવન જીવતો હોય, જેનો આહાર એકદમ સાદો હોય, વિહાર કરવાના સ્થળો એકદમ પ્રાકૃતિક હોય, જેનું પહેરવેશ એ સીધો અને સાદો હોય, આ માણસને પણ આપણે વૈરાગી કહી શકીએ. તો એ અર્થમાં અહીંયા નરસિંહ મહેતા એમ કહે છે કે મોહ માયા વ્યાપે નહીં જેને, જેને પૈસા દોલતની કોઈ અસર થતી નથી, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે. એણે મનથી દ્રઢ, એટલે વૈરાગ્ય છે ને મનમાં લેવાની વસ્તુ છે, દેખાવમાં નહીં. દેખાવમાં લીધા પછી પાછા મોહમાયામાં જીવવાવાળા સાધુ સંતો આપણને ખૂબ આપણા દેશમાં મળે છે. મોટા ભગવા વસ્ત્રો ધારણ કરી લીધા હોય, મોટા મોટા આશ્રમો સ્થાપિત કરી દીધા હોય અને લાખો રૂપિયાની ગાડીઓમાં ફરતા હોય, કરોડો રૂપિયાના આલિશાન બંગલાઓ બાંધીને રહેતા હોય. હમણાં હમણાં તો આપણા દેશમાં કેટકેટલા એવા સંતો છે કે જે પોલીસના સકંજામાં આવી ગયા છે, કરોડો રૂપિયાની બેનામી મિલકતો ઊભી કરી અને દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે. અને એ તો ઠીક છે, પણ ત્યાં સુધીની હલકા કામો એ કરી રહ્યા છે જે આખા સાધુ સમાજ માટે કલંકરૂપ હોય. તો એને એને ભલે ભગવો વસ્ત્ર પહેરીને વૈરાગ્ય ધારણ કર્યું છે, પણ એ ખરા અર્થમાં વૈરાગી છે નહીં. તો કવિ નરસિંહ એમ કહે છે કે વૈરાગી તો કોને કહેવાય? કે જે મોહ માયાથી પર રહીને જીવતો હોય, ભલે સંસારમાં જીવતો હોય. રામ નામ શું તાળી લાગી, બસ એને માત્ર અહીંયા રામ નામ શબ્દ પણ, એટલે રામ એટલે માત્ર રામ ભગવાન એમ નહીં. તમે કયા ભગવાનને માનો છો એ વસ્તુ ગૌણ છે, પણ ધર્મ છે જે ધર્મ, એ ધર્મના નિયત કરેલા એક ચોક્કસ પ્રકારના સંસ્કાર વારસાને તમે કેટલો ભોગવી રહ્યા છો, એનું કેટલું જતન કરી રહ્યા છો, એ સૌથી મહત્વની વસ્તુ છે. ભગવાન એ એક પ્રતીક છે, તમારા માટે એક આસ્થાનું કેન્દ્ર છે, પણ એના આધારે નિયત કરેલો માર્ગ એ તમે કેટલો અપનાવી રહ્યા છો, એ સૌથી મહત્વની વસ્તુ છે. એટલે રામ નામ શું તાળી લાગી, આ રામ નામની તાળી લાગવી એટલે શું? તો કે એને જીવનનો મહિમા સમજાઈ જવો, જીવનનું મહત્વ સમજાઈ જવું. મેં એકવાર તમને કહ્યું હતું ને કે આ સમગ્ર સૃષ્ટિમાં, આગળ ત્રિભુવનની વાત આવી ત્યારે, ત્રણ લોકમાં આકાશ પૃથ્વી અને પાતાળ, આ ત્રણ લોકની અંદર 84 લાખ પ્રકારની જીવ સૃષ્ટિ વસવાટ કરે છે છોકરાઓ, અને એ 84 લાખ જીવ સૃષ્ટિમાં સૌથી ઊંચું સ્થાન કોઈનું હોય તો એ મનુષ્ય દેહનું છે. અને એ મનુષ્ય દેહમાં આપણે જ્યારે જીવી રહ્યા છીએ ત્યારે આપણને મોહમાયામાં કેટલું જીવવું, વૈરાગી જીવનમાં કેટલું જીવવું, ઈશ્વરની ભક્તિમાં કેટલો સમય વિતાવો, એની આ ઉંમરે હવે આપણને ધીમે ધીમે ખબર પડતી જવી જોઈએ.
આપણે મિત્રો કેવા રાખવા, આપણે કેવા સ્થળે ફરવા જવું, આપણે કેટલો સમય અભ્યાસને આપવો, કેટલો સમય ભક્તિને આપવો, કેટલો સમય આપણા પરિવારને આપવો, આ બધી આપણે એક ચોક્કસ પ્રકારની સમયની વ્યવસ્થા કરવી જોઈએ. એ અર્થમાં નરસિંહ એમ કહે છે કે રામ નામ શું તાળી લાગી, સકળ તીર્થ તેના તનમાં રે. સકળ એટલે બધા તીર્થ. આપણે ત્યાં અત્યારે ચાર ધામની યાત્રાનો બહુ મહિમા છે ને, અને 68 તીર્થની જાત્રા. વૃદ્ધ માણસ કે હવે મારે 68 તીર્થની જાત્રા કરવા જવું છે, ચાર ધામની જાત્રા કરવા જવું છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં છે ને અમુક વસ્તુ જુદી અને ઉલટી જીવીએ છીએ આપણે. આપણે એવું માનીએ છીએ કે ભક્તિ કરવાનો ખરો સમય કયો, તો બધા એમ કે માણસ વૃદ્ધ થાય એટલે એણે ભક્તિ કરવાની. હવે વૃદ્ધ થયા પછી તો ભક્તિ કરવાનો મહિમા છે એ આપણે પામી જ ન શકીએ. મીરાને કૃષ્ણ ભગવાન કેમ મળ્યા, નરસિંહને કૃષ્ણ ભગવાન કેમ મળ્યા, ભક્ત કવિ પ્રહલાદને ભગવાન કેમ મળ્યા? પ્રહલાદ તો કેવો નાનો એવો તમારી જેવડો છોકરો. તો ઈશ્વર પ્રાપ્તિ, જીવનનું સત્ત જે સત્વ છે જે, એને પામવા માટે તો આપણે સમજણા થઈએ ત્યારથી આપણે બધું વિચારવું પડે. અને જો એ સમજાઈ જાય તો પછી તમારે મંદિરે દર્શન કરવા જવાની કે વાર તહેવાર રહેવાની એ જરૂર ન રહે. શું કામ? સકળ તીર્થ તેના તન મારે. તન એટલે શરીર, દેહ, કાયા. તમે તમારા શરીરને જ એક એવું દેવસ્થાન બનાવી દો કે તમારે ભગવાનને બહાર શોધવા ન જવા પડે. આપણે ત્યાં ઘણા બધા એવા ફિલ્મ આવ્યા, ઓ માય ગોડ, પીકે, આ બધા ફિલ્મોમાં તમને શું બતાવ્યું, કયો માત્ર ને માત્ર તમને એ વસ્તુ બતાવી કે ભગવાન તમારી અંદર છે. ભગવાનના સમાનાર્થી શબ્દ શોધો ને તો એમાંનો એક શબ્દ મળશે પરમાત્મા. પરમાત્માની સંધિ છૂટી પાડશો ને એટલે પરમ આત્મા. હવે એ બે શબ્દના અર્થ લ્યો ને એટલે પરમ એટલે શ્રેષ્ઠ અને આત્મા એટલે જીવ. તો હવે આ જ વસ્તુને આપણી અંદર ગોતો કે જીવ એટલે આત્મા આપણી અંદર છે, તો તરત જવાબ મળશે કે હા. જો આપણી અંદર જીવ ન હોય તો શરીર ચાલે જ નહીં. તો જો જીવ આપણી અંદર જ છે તો આપણે એને બનાવવાનો શું? પરમ. પરમ એટલે શ્રેષ્ઠ. એ શ્રેષ્ઠ ક્યારે બની શકશે? જ્યારે આપણે સારા કાર્ય કરીશું. તો જો તમે સારા કાર્ય કરશો તો તમને લોકો સ્વીકારશે, તમને સારા કહેશે. અને સારા કહેશે એનો જ અર્થ એવો થયો કે તમે તમારા આત્માને પરમ કોટીએ પહોંચાડી શક્યા છો, એટલે તમે પોતે પરમાત્મા છો. પછી તમારે ક્યાંય ભગવાનને મળવા જવાની જરૂર નહીં પડે. બહુ સીધી ને સાદી વાત છે. હજી પણ તમને ગળે ન ઉતરે તો હું તમને એક વાત બીજી પણ કરું કે દશરથ રાજા એ કોણ હતા? એ ભગવાન હતા? તો તમે કહેશો કે ના ના, એ તો ભગવાનના પિતા હતા. તો દશરથ રાજા હતા કોણ? તો કે એ તો અયોધ્યાના રાજા હતા. નંદ અને વાસુદેવ કોણ હતા? તો કે એ પણ ભગવાન કૃષ્ણના એક પાલક અને જન્મદાતા, એ બંને પિતા હતા. તો હું તમને એમ કહીશ કે એ કોણ હતા? તો કે એ પણ રાજાઓ હતા. તો પછી રામ અને કૃષ્ણ કોણ થયા? જો તમારો જવાબ છે રાજા હતા, તો એનો અર્થ એવો થયો કે રામ અને કૃષ્ણ થયા રાજકુમાર. રામ એ અયોધ્યાના રાજકુંવર હતા. તો પછી આપણે એને આજે મંદિરમાં કેમ પૂજીએ છીએ ભાઈ? એ ભગવાન કેમ બન્યા? સમજાય છે ને? તો સીધો અર્થ છે કે રામ અને કૃષ્ણએ એવા ઉત્તમ કાર્ય કર્યા કે લોકોએ એને પરમ આત્મા સાબિત કર્યા, શ્રેષ્ઠતાને વર્યા, અને એવા માણસો પછી પૂજનીય બન્યા. તો ભગવાન એટલે શું? કયો હવે તમારી અને મારી વચ્ચેથી ઉત્તમ કાર્ય કરી અને શ્રેષ્ઠતાને વરેલો એક માણસ એટલે ભગવાન. તો તમે પણ એ થઈ શકો, એ કામ કરો એટલે એ તમે પણ બની શકો. બધી જ જગ્યાએ આ જ વસ્તુ બનશે.
તમે જુઓ કે આજે આપણા સૌરાષ્ટ્રની ધરતી ઉપર એવા ઘણા બધા આશ્રમ છે છોકરાઓ, કે જ્યાં બેઠેલા સંત એ પરમ કોટીને પામેલા છે. વધારે નહીં, આપણે આપણા આંગણાનું ઉદાહરણ લ્યો. તમારી સ્કૂલમાં પ્રવેશ કરતાં જ તમે એક સરસ મજાના આધ્યાત્મિક વાતાવરણમાંથી આવો છો. એ આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવાનો આદેશ એટલે પરમ પૂજ્ય શ્રી દુખીશ્યામ બાપા કોણ હતા? તો એક એક માણસ હતા. તમે કલ્પના કરો, 3 વખત એને સમગ્ર ભારત દેશનું ભ્રમણ કરેલું છે. તમે ચાલતા ચાલતા સ્કૂલેથી ઘરે આવો અને ઘરેથી સ્કૂલે જાઓ તો પણ થાકી જાઓ છો. 3 વખત એણે સમગ્ર ભારતનું ચાલતા ચાલતા ભ્રમણ કરી અને યાત્રા કરેલી છે. બગદાણામાં તમે જુઓ બજરંગદાસ બાપા, આપણે ત્યાં સ્કૂલમાં દુખીશ્યામ બાપાના જીવનચરિત્રનું પુસ્તક આપણે વિમોચન કર્યું 2 વર્ષ પહેલાં. એ પુસ્તક તમને સમય મળે તો વાંચજો. તો આ આપણી તમારી હયાતમાં નથી એવા સંતોની વાત કરી, પણ આવા સંતના જો તમારે વાસ્તવિક દર્શન કરવા હોય, આપણે મૂળ વાત ઉપર જ છીએ, કવિતાથી બહાર જઈને હું વાત નથી કરતો. ઈશ્વરની શોધ માટેની વાત છે, આપણી અંદર શોધ કરવાની છે. ઉત્તમ માણસની અંદર ઈશ્વર રહેલો છે. તો આવા એક વ્યક્તિની તમારે અત્યારે જીવનમાં જો તમારે એના દર્શન કરવા હોય તો સોનગઢની બાજુમાં ભૂતિયા ગામ છે. એ ભૂતિયાની અંદર આશ્રમ આવેલો છે અને ત્યાં સંત બિરાજમાન છે, કાળુ બાપુ. તો આ બધા સંતો એક સમયે પછી પૂજનીય બની ગયા. બગદાણાની અંદર અત્યારે મોટું આશ્રમ બની અને બાપુના દર્શન માટે દેશ વિદેશમાંથી માણસો આવી રહ્યા છે. તો કવિ નરસિંહ એમ કહે છે કે મારીને તમારી અંદર રહેલો એક ઈશ્વર છે, એને તમે જાગ્રત કરો તો તમે પોતે પરમાત્મા છો, તમારે બીજે જવાની જરૂર નથી. એટલે એણે કીધું સકળ તીર્થ તેના તનમાં રહે. તો ચોથું વૈષ્ણવજનનું લક્ષણ કવિ એમ કહે છે કે જે મોહ માયામાં ક્યારેય રહેતો નથી, જેના મનમાં દૃઢ વૈરાગ્ય છે, દૃઢ નિર્ણય હોય કે મારે આ જ કામ કરવું છે, પછી નિર્ણય અડલાબડલી ન થઈ શકે, નાસીપાસ નહીં થઈ જવાનું. ક્યારેક આપણે એક ટેસ્ટ આપીને એમાં 25માંથી 10 માર્ક જ આવ્યા તો એની તપાસ કરવાની કે 15 માર્ક ક્યાં ગયા, 10 જ આવ્યા એમ કરીને રડવા બેસી જાઓ ને હવે મારે શું થશે, ને વિજ્ઞાનમાં માર્ક નહીં આવે ને ગણિતમાં માર્ક નહીં આવે ને ગુજરાતીમાં નહીં આવે ને, આવા નબળા વિચારો કરશો તો તમે નબળું જ જીવવાના. મક્કમ રહેવાનું, દૃઢ રહેવાનું કે કાંઈ વાંધો નહીં. મા બાપને કહી દેવાનું કે આ વખતે મારે ભલે 10 આવ્યા પણ હવે પછી બીજી ગમે એ ટેસ્ટ લેવાય, અમે ગમે એટલું અઘરું પૂછે હું મહેનત જ એવી કરીશ કે આ 10ના હું 25માંથી વધારેમાં વધારે માર્ક લાવવાનો પ્રયત્ન કરે. આવું દૃઢતા હોવી જોઈએ. રામ નામે શું તાળી લાગી, પવિત્ર જીવન બનાવી દીધું. પછી શું, ક્યાંય ભક્તિ કરવા માટે મંદિરે જવાની જરૂર રહેશે નહીં. અને છેલ્લું આ વૈષ્ણવજનનું લક્ષણ આ કાવ્યના છેલ્લા અંતરામાં કવિ નરસિંહ એવું બતાવે છે કે વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ જેણે માર્યા રે, ભણે નરસિંહો જેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વણ લોભી, આપણે ત્યાં ખરેખર છે ને લોભ શબ્દ છે ને એ પણ ઘણી વખત ખોટી રીતે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. આપણે ત્યાં 3 શબ્દ છે, લોભ કરવો, કરકસર કરવી અને બેદરકારી કરવી. મેં તમને ફેરબુક બનાવવાની કહી, મેં કહ્યું કે 200 પાનાની એક નોટ લેવાની છે, વર્ષ સુધી ચાલી શકે એવી લેવાની છે. તમે બુકસ્ટોલની અંદર જશો તો તમને બુકસ્ટોલવાળા છે એ નોટ તમને 35 રૂપિયાની બતાવશે, 25 રૂપિયાની બતાવશે અને 15 રૂપિયાની બતાવશે. પણ મેં તમને જે વર્ણન કર્યું છે એના આધારે તમારે બુક લેવાની થાય તો એ 25 રૂપિયાની બુક લ્યો તો આપણું કામ 1 વર્ષનું થઈ શકે એમ છે. હવે 25 રૂપિયાની બુક લીધી તો તમે કરકસર કરી કહેવાય, જેટલી જરૂર હતી એટલી લીધી. પણ જો તમે 15 રૂપિયાની લીધી તો શું થશે, 8 મહિના થશે એટલે નોટના પાના ફાટવા લાગશે, કામ આપણું પૂરું નહીં થાય. તો એ તમે લોભ કર્યો કહેવાય. જરૂરિયાત કરતાં ઓછું વાપરવું એને લોભ કર્યો કહેવાય. અને જો તમે 45 રૂપિયાવાળી લીધી
તો તમે બેદરકારી કરી કહેવાય. જરૂરત એની કરતાં વધારે પૈસા આપ્યા એટલે આપણે શું કરવાનું છે? 25 રૂપિયાવાળી નોટ લેવાની છે તો આપણું કામ થઈ ગયું. અને કરકસર, આ જીવન છે ને એ સૌથી સારું જીવન છે. આ જીવન છે ને એ આપણું જીવન નબળું બનાવે છે. અને આ જીવન છે ને આ રસ્તો છે ને એ આપણું જીવન બેદરકારી ભર્યું બનાવે છે. આના કારણે આપણે નુકસાન જાય છે. એટલે વણ લોભી, વણ એટલે વગરનું, જેનું જીવન લોભ વગરનું છે. જરૂર કરતાં જે ઓછું ઉપયોગમાં લેવાનો પ્રયત્ન કરે અને કામ બગડે એ લોભ કહેવાય. જરૂર કરતાં વધારે કામ તમે બેદરકારી કહેવાય. જરૂરિયાત પૂરતું જીવો અને માપમાં જીવો એ તમારી કરકસર અને સારું જીવન જીવાય. તો ભક્ત કવિ નરસિંહ એમ કહે છે કે વણ લોભી જે ક્યારે લોભ કરતો નથી. કપટ રહિત, રહિત પણ વિજ્ઞાનું. કપટનો અર્થ શું થશે? કપટ એટલે છેતરપિંડી. કોઈની સાથે એને ખબર ન પડે એ રીતે કોઈ પ્રકારની આપણે ચાલાકી કરવી એને કપટ કરી કહેવાય. બીજાનું ખોટી રીતે ખબર ન પડે સારું સારું બોલી અને છેતરે. આજના જ તે છાપામાં મેં વાંચ્યું, લ્યો સોરી આજના નહીં ગઈકાલના છાપામાં હતું, કે એક ખેડૂતને 2 મણ સોનાની લાલચમાં કોઈકે 2 લાખ રૂપિયા પડાવી લીધા. એક ખેડૂતને 2 મણ સોનું અમે તમને લાવી આપશું, તમારે આટલા પૈસા આપવા પડશે, આટલા પૈસા આપવા એમ કરીને કંઈક 54 લાખ જેટલા રૂપિયા પડાવી લીધા. તો આ એક પ્રકારની કપટ કરી કહેવાય. તમે ખોટી વાતો કરો છો અને પૈસા લઈ લ્યો છો એ છેતરપિંડી કરી કહેવાય. તો એવું આપણે જીવનમાં ન કરીએ. વણ લોભીને કપટ રહિત છે. કામ ક્રોધ જેણે માર્યા રે, અહીંયા કામનાનો અર્થ થાય વાસના, ઈચ્છા અને ક્રોધ. છોકરાઓ એક વસ્તુ યાદ રાખજો, બરાબર યાદ રાખજો હું બોલું, એ કે તમે મહેનત કરો ને અને તમને પરસેવો વળે, એનાથી તમારી જે શારીરિક શક્તિ અણાય છે ને એની કરતાં વધારે શક્તિ છે ને બોલવાથી અણાય છે. તમે 1 કલાક મહેનત કરો, મજૂરી કરો ને પરસેવો વળી જાય, એનાથી તમારું જે શારીરિક ક્ષમતા હોય એ ઘટે ને એની કરતાં બોલ બોલ કરવાથી વધારે ઘટે. શ્રમ કરવાથી, બોલવાથી પણ વધારે તમારી શક્તિ છે ને એ કારણ વગરનો ક્રોધ કરવાથી વધે. તમે કોઈની ઉપર કારણ વગરના ગુસ્સે થઈ જાઓ ને ખીજાયાત કરો ને ઘરમાં તોફાન જ કર્યા કરો ને એના કરતાં તમારી શક્તિ વધારે વેડફાય છે. એ બે રીતે, શારીરિક શક્તિ પણ કરી અને માનસિક શક્તિ પણ કરી. એટલે ક્યારેય કારણ વગર ગુસ્સે થવું નહીં, કારણ વગર બોલ બોલ કરવું નહીં. મહેનત કરો, ખૂબ મહેનત કરો. અહીંયા કવિ એ કહે છે, કામ ક્રોધ જેણે માર્યા રે, પોતાના જીવનમાંથી કામનાને બરાબર અને ક્રોધને મારી નાખ્યા છે, લોભને મારી નાખ્યો છે. કોઈની સાથે છેતરપિંડી કરતો નથી, કપટ કરતો નથી. ભણે નરસિંહો જેનું દર્શન કરતા, આ તળપદો શબ્દ છે. ભણે એટલે કહે, ભણે એટલે ભણવું નહીં, આપણે જેમ અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ એમ નહીં, પણ ભણે એટલે કહે. તળપદા શબ્દના શિષ્ટ રૂપ આપો એવું પૂછાય ત્યારે ભણેનો અર્થ થાય કહે. ભણે નરસિંહો જેનું દર્શન કરતા, દર્શન કરવું એટલે પણ મંદિરમાં જઈને આમ પગે લાગવું એમ નહીં, પણ દર્શન એટલે જોવું. હકીકતમાં તો આપણે ઘણી બાબત એવી છે કે જે વગર વિચારે આપણે એનું આંધળું અનુકરણ જ કરીએ છીએ. ગુજરાતીમાં દર્શનનો અર્થ થાય જોવું. તમે મંદિરે શું કામ જાઓ છો? તો કે દર્શન કરવા. દર્શન કરવા એટલે શું? તો કે ભગવાનને નિહાળવા માટે જઈએ છીએ. આનાથી વિશેષ કોઈ મહિમા નથી મંદિર જવાનો. મંદિરે જવાનું ને એના પગથિયે પગે લાગવાનું ને મંદિરના બારસાકને પગે લાગવાનું ને મૂર્તિ સામે જોવાનું, હાથ જોડવાના, આંખો બંધ કરવાની ને પ્રદક્ષિણા કરવાની, આ બધી વાતનો એક ચોક્કસ મહિમા છે. આપણી પાસે અત્યારે સમય નથી અને એ આપણો વિષય નથી. એમાં બહુ ઊંડા ઉતરો ત્યારે તમને ખબર પડે. તમે મા બાપને એકવાર સવાલ કરો કે આપણે મંદિરે જઈને હાથ શું કામ જોડીએ છીએ. આજનું મારું લેસન છે, આજનું મારું હોમવર્ક છે આજનું, કે તમે તમારા મા બાપને પ્રશ્ન કરજો આજે
કે આપણે મંદિરે જઈએ ત્યારે એના પગથિયે સુકામ પગે લાગીએ છીએ, બારસા કે સુકામ પગે લાગીએ છીએ, આ બીજો સવાલ. ત્રીજો સવાલ, આપણે મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે ઊભા રહીએ છીએ, હાથ શા માટે જોડીએ છીએ? હાથ જોડ્યા પછી આંખો શું કામ બંધ કરીએ છીએ? આંખો બંધ કરીને પછી હાથ કેમ નથી જોડતા? આ ત્રીજો સવાલ. ચોથો સવાલ, આપણે ચાંદલો શા માટે કરીએ છીએ? ચાંદલો કરીએ છીએ તો બધા મંદિરે અલગ અલગ રંગનો ચાંદલો શું કામ હોય છે? ક્યાંક કંકુ હોય છે, ક્યાંક ચંદન હોય છે, ક્યાંક રાખ હોય છે. પાંચમો સવાલ, કે આપણે ચરણામૃત છીએ પાણીનું, એ શા માટે લઈએ છીએ? અને છઠ્ઠો સવાલ, કે આપણે ત્યાં લગ મૂકેલો ઘંટ છે એ શા માટે વગાડીએ છીએ? અને છેલ્લો સવાલ, આપણે મંદિરની પ્રદક્ષિણા શું કામ કરીએ? આ સાત સવાલો તમારે આજે તમારા મમ્મી પપ્પાને કરવાના છે. અને પછી તમે વિડીયો રેકોર્ડિંગ કરી અને આ સાતે સાતના જવાબ મને બરાબર આજે સાંજ સુધીમાં મોકલજો, રાત સુધીમાં મોકલજો. કારણ કે મમ્મી પપ્પા કદાચ બહાર ગયા હોય તો રાતે આવે ત્યારે આ સાત સવાલો છે એના મા બાપ જે જવાબ આપી તમે લખજો. અને લખ્યા પછી તમારે એનું વિડીયો રેકોર્ડિંગ કરવાનું છે, ઓડિયો કરો પણ ચાલશે, અને ઓડિયો વિડીયો રેકોર્ડિંગ કરી અને મને તમે જવાબ લખી અને મોકલજો, જેના કારણે આપણા આખા ક્લાસના વિદ્યાર્થીઓને પણ નવી નવી વાત જાણવા તમારી પાસેથી મળશે. બરાબર, તો આ આજનું આપણું હોમવર્ક થયું. ભણે નરસિંહો જેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. આ 71 કુળ એટલે શું? તો કે તમે અત્યારે જે ઘરમાં તમારો જન્મ થયો છે ત્યાં તમે જોજો, તમારા મમ્મી પપ્પા હશે, તમારા દાદા દાદી હશે, બરાબર. પછી ભવિષ્યમાં તમારા લગ્ન થશે ત્યારે તમારા સંતાનો હશે, ભવિષ્યમાં તમે તમારા કોઈ પુત્રના દાદા દાદી હશો, એમ આગળની અને પછીની આ બધી પેઢીઓને ભેગી કરો એટલે આપણા 71 કુળ થાય. તો મેં તે દિવસે તમે કહ્યું હતું કે અત્યારે ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સની સ્થાપના કરી તો એના કારણે એના બાપદાદા અને એની પછીની પેઢી પણ કલ્યાણ થઈ ગઈ, એ પણ એકબીજાના નામથી ઓળખાય છે. એમ જો તમે તમારા સારા જીવન બનાવ્યું હશે, તમે જો સારું કાર્ય કર્યું હશે તો તમારું જીવન તો સારું બનશે, પણ તમારા થકી તમારી પહેલાંની અને તમારા થકી તમારી પછીની પેઢી ઓળખાશે. એમ જો આપણે સારા કામ કરશું તો સારા માણસ બનશું, તો આપણે તો ખરા પણ આપણી પહેલાંની અને પછીની પેઢીને આપણે સારું આપીશું, એમ 71 પેઢીનું કલ્યાણ થશે. એટલે નરસિંહ મહેતા છેલ્લું લક્ષણ એવું બતાવે છે કે જેણે કોઈ દી જીવનમાં લોભ નથી કર્યો, છળ કપટ નથી કરી, બરાબર, જેણે પોતાના જીવનમાંથી કામનાને, વાસનાને અને ક્રોધને દૂર કરી દીધા છે. એવો માણસ જો જીવનમાં મળે ને તો એનું તો કલ્યાણ થાય, પણ એની પછીની પેઢીનું પણ કલ્યાણ કરે. તો આખાય વૈષ્ણવજન કાવ્યમાં આપણને નરસિંહ મહેતાએ અલગ અલગ સારા માણસના જે લક્ષણો દર્શાવ્યા છે એનો આપણે અભ્યાસ અહીંયા પૂર્ણ કર્યો. હવે તમારે જે નોટ બનાવવાની છે એમાં આ મેં જે કંઈ વ્યાકરણ હું બોલતો ગયો છું, આજે આખું કાવ્ય આપણે પ્રાકૃતિક સાનિધ્યમાં ભણ્યા એટલે બોર્ડ વર્ક નથી થયું, પણ હું બોલ્યો એમ તમે જ લખતા ગયા હશો. ઉપરાંત આ પાઠ્યપુસ્તકમાં શબ્દ સમજૂતીની નીચે જે કંઈ વ્યાકરણ આપેલું છે અને સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નો છે, બરાબર, એ આખો સ્વાધ્યાય છે એ તમારે નોટબુકની અંદર, ફેરબુકની અંદર તૈયાર કરવાનો છે. એ પણ આજનું એક હોમવર્ક છે. આ નોટબુક તમારી ગમે ત્યારે માગવામાં આવે ત્યારે દરેક વિદ્યાર્થીની હોમવર્કની આ બુક, ફેરબુક તૈયાર થયેલી હોવી જોઈએ. તો આને લક્ષી અને જે કંઈક પ્રશ્ન તમને થાય એ તમને એની ટાઈમ ન સમજાણું હોય એ પૂછી શકો છો. અહીંયા પહેલું કાવ્ય પૂરું થાય છે. છેલ્લી અને મહત્ત્વની વાત ફરીને યાદ અપાવું છું છોકરાઓ, કે આવતીકાલે ગુરુવારે 25 માર્કની આ પહેલા કાવ્યની ટેસ્ટ હશે અને એ 25 માર્કમાં વ્યાકરણ પ્રશ્નો એને અનુલક્ષીને આખું પેપર નીકળ્યો હશે. બરાબર, તમારે એક કાવ્ય પૂરી રીતે તૈયાર કરી નાખવાનું છે. એને અંદાજિત 1 કલાકના સમયમાં તમારે આવતીકાલે ટેસ્ટ આપવાની છે. ટાઈમ ટેબલમાં જે સમય આપ્યો છે, ટાઈમ ટેબલમાં જે પ્રમાણે વિષય આપ્યા છે એ પ્રમાણેની ટેસ્ટ તમારી મંગળવારથી એ ચાલુ થઈ ગઈ છે, તમને ખ્યાલ છે, બરાબર. એટલે એ પ્રમાણે તમે ટેસ્ટ આજની આપજો અને
જે આવડે જેવું આવડે એવું જોયા વગર લખશો એટલી પ્રામાણિકતા રાખશો. આ વાત સાથે અહીંનું આજનું આપણું કાર્ય પૂરું કરીએ છીએ.